જો બાયનરી સ્ટાર સિસ્ટમ એટલે બાયનરી એટલે બે સ્ટાર એટલે તારા બે તારાઓથી બનેલી એક સિસ્ટમ છે બરોબર તારો નંબર 1 તારો નંબર 2 આનું માસ છે m1 આનું માસ છે m2 ઈ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે સ્મોલ d બરોબર હવે એવું કહે છે કે આ બે તારાઓ છે એના મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ ને અનુસંગત આ લોકો એકબીજાને અબાઉટ રોટેટ કરે છે એટલે કે પ્રદક્ષિણા કરે છે તો અહીંયા આને ખેંચતું હોય છે આને ખેંચતું હોય છે જેટલા ફોર્સથી આને ખેંચતું હોય છે આટલા ફોર્સથી આને ખેંચતું હોય છે પણ ઈ એકબીજાની નજીક જશે નહીં કેમ તો કે ફરતું હોય છે તો બહારની બાજુ છે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે આને છે એક બહારની બાજુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે તો આ જે ગ્રેવિટેશનલ ફોર્સ છે ઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને નેગ્લેક્ટ કરશે IFC 1 એન્ડ IFC 2 હવે આમાં FC1 માં શું લેવાનું mv² / r અને r શું લેવાનું d/2 આને ઉપર રોટેટ કરશે હા કે ના બોલો હા તો મુંડી હલાવો અને ના તો મુંડી ના હલાવો આને ઉપર નહીં થાય કોમ શું કામ આપેલું છે m1 is greater than m2 હવે આ સિસ્ટમ માં બે ફોર્સ લાગે છે એક આને લગાડે છે અને એક આ F છે આને લગાડે છે તો આ બે ફોર્સ લાગશે તો એવું જરૂરી નથી કે આ ફોર્સ છે એ મેક્સિમમ અહીંયા લાગે કે અહીંયા લાગે એ તો કન્ફ્યુઝન મત આવો સિમ્પલ વસ્તુમાં સમજાવું કે આને ફોર્સ લગાડે આને ફોર્સ લગાડે છે બરોબર તો આનું માસ વધારે છે અને આનું માસ ઓછું છે તો આ ઓછું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે ને આ વધારે ભાગશે કેમ કે બેને ફોર્સ સેમ લાગે છે ભાગશે આ વધારે પણ આ ઓછું ભાગશે એટલે એવું જરૂરી નથી કે આ જગ્યાએ આને બહુ ટચ કરે તમે આખી સિસ્ટમ વિચારો આખી સિસ્ટમ ઉપર કાય ફોર્સ લાગતો નથી સર તમે તો હમણાં કીધું કે બે ને એકબીજાને લગાડે છે મિત્ર એકબીજાને લગાડે છે અને બે જો ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો ટોટલ ઇન્ટરનલ ફોર્સ તો ઝીરો થઈ ગયો એક્સટર્નલી ઉપરથી કોઈ ફોર્સ લાગતું નથી તો આ સિસ્ટમ છે આખી રેસ્ટ ઉપર છે કેવી રીતના ખબર પડી ન્યૂટન્સ લો નો ફર્સ્ટ નિયમ ન્યૂટન્સ નો પહેલો નિયમ શું કે ભાઈ જ્યાં સુધી તમે કોઈ પણ ઓબ્જેક્ટ ની હળી હંચી ન કરો તો એ ઊભું હોય તો ઊભું રહે અને કોન્સ્ટન્ટ વેલોસિટી જાતું હોય તો એ કોન્સ્ટન્ટ વેલોસિટી કાયમ રાખશે તો આ વસ્તુ છે આખી સિસ્ટમ પહેલા ઊભી હતી એના મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ ને લીધે એ ફરે છે તો સર તમે તો હમણાં કીધું કે ફરે છે વળી રેસ્ટ ઉપર એ વસ્તુ મિત્રો આખી સિસ્ટમ રેસ્ટ ઉપર રહે છે એટલે સિસ્ટમ છે એનું સેન્ટર ઓફ માસ લેવાનો મિત્ર એ આખું જ રેસ્ટ ઉપર રહેશે કેમ કે બહારથી કે ફોર્સ લાગતું નથી એ આ બે ભલે ફરે પણ આ બે નું સેન્ટર ઓફ માસ હશે એ તો એને એ જ જગ્યાએ રહેશે સપોઝ અહીંથી આ r1 ડિસ્ટન્સ છે આ સેન્ટર ઓફ માસ com અહીંથી r2 ડિસ્ટન્સ છે આ બે વચ્ચે ડિસ્ટન્સ છે d તો r1 કેટલું થશે m2d / n1 + n2 અને આ થોડું ઉપર લખું કામ આવશે r1 is equals to m2d / m1 + m2 સેન્ટર ઓફ માસ આવડું જોઈએ થોડું કે m1d / m1 + m2 હવે જો m1 વધારે છે તો બે નું ડિનોમિનેટર એટલે કે છેદ સેમ છે id સેમ છે તો m1 વધારે છે તો આ 2 એ વધારે છે એટલે આ થોડું દૂર રહેશે ને m2 ઓછું તો આ નજીક હશે એ સીધી વાત છે યાર જે વસ્તુ બહાર હોય એની નજીક જ હોય ને સેન્ટર ઓફ માસ તો જુઓ તો આ ફરશે તો આની ઓર્બિટિંગ રેડિયસ ને આની ઓર્બિટિંગ રેડિયસ સેમ હશે કે નહીં બોલો નહીં હોય મિત્ર કેમ કે આ અબાઉટ ને ફરે છે તો આનું ડિસ્ટન્સ r1 હોય તો થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રહેવું પડશે r1 આનું ડિસ્ટન્સ r2 હોય તો થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રહેવું પડશે r2 તો જો આ છે e આનું ટોપ વ્યુ હું ડ્રો કરું સપોઝ આ છે આમે 3d માં ડ્રો કરું ટોપ વ્યુ ડ્રો કરું ટોપ એટલે ઉપરથી જોવાનું આ r1 અને આ r2 આ છે m2 આ છે m1 આ સેન્ટર ઓફ માસ આ જેટલી રેડિયસ છે ઈ એટલી કાયમ રાખશે આ પેલા ની છે ઓર્બિટ નંબર 1 આ ડિસ્ટન્સ છે r1 કોન્સ્ટન્ટ આટલું છે
આ કોન્સ્ટન્ટ રહેશે. તો આની રેડિયસ થશે r1 અને આની રેડિયસ થશે r2. ને આ કોન્સ્ટન્ટ r2 રેડિયસ માં જ પડશે. કોને અબાઉટ? તો કે સેન્ટર ઓફ માસ ને અબાઉટ. અને આ કોન્સ્ટન્ટ રેડિયસ માં સ્પર્શશે. અને કોને અબાઉટ? તો કે સેન્ટર ઓફ માસ ને અબાઉટ. આની રેડિયસ છે r1, જેટલું ડિસ્ટન્સ પેડાતું કોન્સ્ટન્ટલી આખી મોશન દરમિયાન એટલું જ રહેશે. આનું ભી ડિસ્ટન્સ છે સેન્ટર ઓફ માસ થી આટલું ને આટલું જ રહેશે. આની રેડિયસ બની જશે, આ ભી આની રેડિયસ બની જશે. પણ મોશન કેવી રીતના થશે? જોજો ખાસ મિત્રો, જો સપોઝ આ m2 અહીંયા પહોંચ્યો ને તો m1 છે એની સામે પહોંચ્યો. આ m1 અહીંયા પહોંચ્યો છે ને, અહીંયા ફરીને અહીંયા પહોંચ્યો હોય તો m2 છે એની એક્ઝેક્ટલી સામેની બાજુ પહોંચશે. સપોઝ હવે આ m1 છે અહીંયા પહોંચ્યો તો m2 છે એની એક્ઝેક્ટલી સામેની આ બાજુ પહોંચશે. આ અહીંયા પહોંચ્યો સપોઝ m1, તો m2 છે ઓલમોસ્ટ આ બાજુ પહોંચશે. ખબર પડે છે? આ એકબીજાની ઓલવેઝ સામ સામે જ રહેશે, આમ જ પડશે. એનો મતલબ એમ કે આ અહીંયા છે, આ અહીંયા છે, આ અહીંયા આવશે તો આ અડધો સર્કલ કમ્પ્લીટ કરશે. બરોબર? આ પાછો એક વાર ફરીને આવીએ તો પાછો એ સામેની બાજુ આવશે. તો આ જેટલા ટાઈમમાં ફરીને અહીંયા આવશે તો એટલા ટાઈમમાં પાછો આ ફરીને અહીંયા આવશે. તો એનો મતલબ એમ કે આનો એક ચક્ર પૂરો કરવાનો ટાઈમ અને આનો એક ચક્ર પૂરો કરવાનો ટાઈમ સેમ હોય કે ન હોય, યસ, ટાઈમ પીરિયડ બેના સેમ હશે. T1 is equals to T2. આ 2 pi by omega 1, 2 pi by omega 2. તો બેની એંગ્યુલર ફ્રીક્વન્સી પણ કેવી હશે? સેમ. ઓ હો હો. તો જો આ સ્ટાર નંબર 1 છે m1 માસનું અને આ સ્ટાર નંબર 2 છે m2 માસનું. આ બેનું સેન્ટર ઓફ માસ છે. અહીંથી ડિસ્ટન્સ છે r1, આનું અહીંથી ડિસ્ટન્સ છે r2. ટોટલ ડિસ્ટન્સ છે એ બે વચ્ચે તો કે d. ઓકે, આની રેડિયસ આ છે r1. એટલે આ થ્રુ આઉટ છે r1 માં ભ્રમણ કરશે અને થ્રુ આઉટ છે એ r2 માં ભ્રમણ કરશે. ઓકે, તો જો આ ભ્રમણ કરે જ્યાં જ્યાં જગતમાં સર્ક્યુલર મોશન આવે ત્યાં કેવો ફોર્સ લાગે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. એ બહારની બાજુ લાગશે. સપોઝ આને એનાલિસિસ કરી તો આને બહારની બાજુ આ ફોર્સ લાગશે. કેટલું? તો કે m1 ઓમેગા સ્ક્વેર r1. અહીંયા સર ઓમેગા 1 કેમ ન લખું? બે મિત્ર, બે ની ફ્રીક્વન્સી સેમ છે, હમણાં તો જોયું હતું. હાલ પછી બીજો ફોર્સ કયો લાગે? તો કે ગ્રેવિટેશનલ ફોર્સ, જે આ ફોર્સ ને અનુરૂપ છે. એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કોણ પ્રોવાઈડ કરે? તો ગ્રેવિટેશનલ ફોર્સ. આ સેન્ટર ઓફ માસ આ આને આકર્ષિત કરશે, આને આકર્ષિત આમ કરશે. તો f g, આની રેડિયસ ફિક્સ રહે છે. એનો મતલબ એમ કે બહાર લાગતા ફોર્સ અને અંદર લાગતા ફોર્સ સેમ. તો f g is equals to f c. ઓકે, f g, g માસ ઓફ ફર્સ્ટ ઓબ્જેક્ટ, માસ ઓફ સેકન્ડ ઓબ્જેક્ટ અપોન ઈ બે વચ્ચેના ડિસ્ટન્સ નો સ્ક્વેર. f c સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, m1 ઓમેગા સ્ક્વેર r. હવે જો m1, m1 ઘરે પછી વોર્જે મારા મિત્ર, જોજો આ બાજુ લખો g m2 d સ્ક્વેર. હવે ઓમેગા સ્ક્વેર r1 ની જગ્યાએ શું લખી શકાય? m2d upon m1 plus m2, m2d upon m1 plus m2. સો m2, m2 gets cancelled. તો જોજે મારા મિત્ર, અહીંયા d છે, અહીંયા d સ્ક્વેર છે, d સ્ક્વેર into d, d cube. g તો અહીંયા છે, g into m1 plus m2, m1 plus m2 upon d સ્ક્વેર into d, d cube. આ તો ઓમેગા, સોરી આ ઓમેગા સ્ક્વેર થયો ને, સ્ક્વેર છે. તો ઓમેગા is equals to under root of g m1 plus m2 upon d cube. ઓકે, તો મિત્રો આની એંગ્યુલર ફ્રીક્વન્સી આટલી થશે. ટાઈમ પીરિયડ કે તો 2 પાઈ બાય ઓમેગા, 2 પાઈ બાય ઓમેગા નું ઊંધું અંડર રૂટ ઓફ d ક્યુબ અપોન g ઇનટુ m1 પ્લસ m2. ઓ હો, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. કદાચ એવું કે ટાઈમ પીરિયડ કયો,
કદાચ એવું કે ટાઈમ કે રેટ્રો આઈપો છે તો માસ m1 અને m2 ની કમ્પેરીઝન કરો આ બધી વસ્તુ આઈપો છે એમ કે બે વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો હશે ઘણી બધી પોસિબિલિટી છે ભાઈ તો મિત્રો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હજી એક એવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરોબર આમાં છે કોકવર ભ્રમણ થતું તો ભ્રમણ થાય તો એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કોણ પ્રોવાઈડ કરે તો ગ્રેવિટેશનલ ફોર્સ એવા જી કેસ લે આપણે જેની બધી સાઈડ કેવી છે સેમ ટુ સેમ આની સાઈડ એ તો આ બી એ આ બી એ તો આ એંગલ કેટલા થશે મારા મિત્ર 60 ડિગ્રી હવે એવું કે છે કે આ લોકો એવા સર્ક્યુલર પાથ ઉપર ફરે છે જેનું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એનું મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ પ્રોવાઇડ કરે છે એટલે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ ટોટલ કઈક લાગતું હોય સેન્ટર બાજુ ને એ તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે સોરી ગ્રેવિટેશનલ ફોર્સ સેન્ટર બાજુ લાગે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બહારની બાજુ લાગતું હોય છે તો જો આના ઉપર ફોર્સ તમારે એંગ્યુલર ફ્રીક્વન્સી છે આની કેલ્ક્યુલેટ કરવાની છે ટાઈમ પીરિયડ ઓર એંગ્યુલર ફ્રીક્વન્સી ઓકે તો તમારા મિત્રો કરવાનું શું છે સૌથી પહેલા એક કામ કરવાનું એક જણા પકડી લેવા એના ઉપર ફોર્સ લેવાના સપોઝ આપણે આને પકડો આના ઉપર કોણ કોણ ફોર્સ લાગે ગ્રેવિટેશનલ ફોર્સ તો કે એક આમ લગાડશે ને બીજો આમ લગાડશે આનો એમ ડ્રો કરના એક આમ અને એક આમ આ કેટલું લગાડશે તો કે F is equals to G mass of first object mass of second object upon e બે વચ્ચેનો ડિસ્ટન્સ નો સ્ક્વેર F is equals to G m square by a square આ જુઓ તો આ કેટલું ખેંચશે g mass of first object mass of second object e બે વચ્ચેના ડિસ્ટન્સ નો સ્ક્વેર g m square by a square તો આ બી આટલું આ બી આટલું અને F આ F આ બે વચ્ચેનો એંગલ કેટલો હશે 60 ડિગ્રી અને ફોર્સ કેટલું લાગશે એક્ઝેક્ટલી એની વચ્ચે એટલે આ સેન્ટર બાજુ લાગશે આની રચનાથી જે ટ્રાયંગલ બને છે આ ટ્રાયંગલની રચનાથી જે સર્કલ બને છે એનું સેન્ટર ડાયરેક્શનમાં લાગશે અને કેટલું હશે તો કે f રિઝલ્ટન્ટ અંડર રૂટ ઓફ f સ્ક્વેર પ્લસ 2f ઇન્ટુ f cos એ બે વચ્ચેનો એંગલ થશે 60 આવી રહ્યું તો f સ્ક્વેર સોરી f રિઝલ્ટન્ટ અંડર રૂટ ઓફ f સ્ક્વેર 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos 60 ની વેલ્યુ મારા મિત્ર 1/2 અને 1/2 આવે √2 કેન્સલ f સ્ક્વેર f 2f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 3f સ્ક્વેર રૂટ કાઢો તો અંડર રૂટ ઓફ 3f આટલું ફોર્સ લાગશે અને આ કોણ પ્રોવાઇડ કરશે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સેન્ટ્રીપેટલ ફોર્સ પ્રોવાઇડ કરશે તો બહારની બાજુ કઈ ફોર્સ લાગતું હશે સર્ક્યુલર મોશન કરે તો m v સ્ક્વેર બાય r અથવા m r ઓમેગા સ્ક્વેર ઓકે આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે મારા મિત્ર તો fc is equals to fg આની રેડિયસ તો કેલ્ક્યુલેટ કરવી પણ રેડિયસ r નહીં થાય આટલું ડિસ્ટન્સ થશે આટલા ડિસ્ટન્સ માટે મિત્ર તમારે થોડી જીઓમેટ્રી આવડવી જોઈએ તમે ટ્રાયંગલ લ્યો આને તમે એમ ડિવાઈડ કરો બરોબર તો સાઈડ આ a હોય બરોબર તો જો આ 2a આખી લેન્થ આની l હોય l તો 2l by 3 હોય અને આ l by 3 હોય પણ l કેટલી હોય l આખી l root 3a by 2 ઓકે ક્લિયર આટલી વસ્તુ ખબર છે કે નથી ખબર તો કહેજો હાલો આગળ વધી તો જો root 3a by 2 થી ને આખો પણ આ કેટલું છે રેડિયસ આટલી થઈ ને તો r is equals to 2 l by 3 આ root 3a by 2 2 2 ગેલ્સ કેન્સલ તો આવશે a by root 3 અને રેડિયસ કેટલી થશે ભાઈ a by root 3 a by root 3 આગળ જેટલું આગળ ફરશે તો r ની જગ્યાએ શું પુટ કરવાનું a by root 3 તો m ઓમેગા સ્ક્વેર r is equals to root 3 f m ઓમેગા સ્ક્વેર √3 ની વેલ્યુ સોરી r ની વેલ્યુ કેટલી છે a by √3
आरूप थे f ની વેલ્યુ gm² / s² જો આ એક વાર કેન્સલ તો √3 * 3 g m / a² * a a³ આ રૂટ કાઢના પાટલી એંગ્યુલર ફ્રીક્વન્સી આપશો તો આ લોકો મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ અંડર ની ફોર્સ ની અંડર ઈ સર્ક્યુલર મોશન કરી શકશે ઓકે મિત્રો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે સપોઝ આ તો ટ્રાયંગલ છે કોકવાર સ્ક્વેર આપે તો આ સ્ક્વેર લઈ લ્યો આના ઉપર ફોર માસિસ છે આના ઉપર ફોર્સ આમ લગાડશે આના ઉપર ફોર્સ આમ લગાડશે અને આજે આના ઉપર ફોર્સ આમ લગાડશે એટલે ટોટલ ગ્રેવિટેશનલ ફોર્સ છે ટોટલ સોરી એટ્રેક્ટ થીટા હોય ને આમ ખેંચશે ને આમ ખેંચશે તો ટોટલ રિઝલ્ટન્ટ આ બાજુ લાગશે સેન્ટર બાજુ એ સર્ક્યુલર મોશન ને છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને કેન્સલ આઉટ કરી આપશે તો આની રેડિયસ કેટલી થાય સપોઝ આખું આની સાઈડ હોય તેલ તો √2l હોય આઈ નોડ દો ભાગ તો √2l / 2 l / √2 આની ઓર્બિટિંગ રેડિયસ થાશે આ રેડિયસ માં આ લોકો ભ્રમણ કરશે પછી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને ગ્રેવિટેશનલ ફોર્સ કમ્પેર કરી અને સોલ્વ આઉટ કરી શકાય લગભગ પ્રીવિયસ યર માં પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન તો મિત્રો આ અલગ સેશન એટલા માટે રાખો કે આના પ્રશ્નો થોડા અલગ રીતે પૂછાય છે અને પૂછાવાની સંભાવના પણ છે નીટ માં ખાસ પૂછાવાની સંભાવના છે આ પ્રકારના પ્રશ્નો કેમ કે JEE માં એક બે વાર કવર કરી લીધા છે પણ પૂછે JEE માં તો થોડો અલગ રીતે પૂછાશે તો મિત્રો આ માટે આટલું મર્સી એમસીક્યુ પ્રેક્ટિસ સેશન માં ત્યાં સુધી નમસ્તે ખુદા હાફિઝ સત્યકાલેન ગુરબાય